ચૂંટણીની પણ વાત કરી લઈએ, અમરેલીના રાજકારણની વાત કરવી છે, કારણ કે સૌરાષ્ટ્ર એ એન્ટ્રી પોઈન્ટ ગણવામાં આવે છે ગુજરાત માટે, અને અમરેલીના રાજકારણમાં ભૂકંપ આવી શકે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ દેર કોંગ્રેસને ઝટકો આપી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા જ અમરીશ દેર ભાજપમાં મળી જાય તેવી માહિતી સામે આવી રહી છે. શું છે સત્ય અને શું અમરીશ દેર કેસરિયા કરશે, અને સાથે જ એ પણ જાણીએ કે ભાજપને શું થઈ શકે છે ફાયદો. જુઓ આ રિપોર્ટ. અમરેલીમાં જામ્યો રાજકીય રંગ, અમરીશ દેર કરશે કેસરિયા. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને પડશે ફટકો. લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. 5 વર્ષ આવતા આ લોકશાહીના પર્વમાં જીત મેળવવા માટે રાજકીય પક્ષો રાજનીતિના આ મેદાનમાં અનેક દાવપેચ ખેલી રહ્યા છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ફરી કોંગ્રેસને ખૂબ જ મોટો ફટકો પડી શકે છે. મળતી માહિતી અનુસાર અમરેલીના રાજકારણનો પારો 7મા આસમાને પહોંચી ગયો છે. સૌરાષ્ટ્રનો ગઢ જીતવા માટે ભાજપે પોતાના મોહરા ચલાવવાનું શરૂ કરી દીધું છે, અને સૌથી પહેલા દાવ ખેલાવ છે અમરેલીમાં. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય અમરીશ દેર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આવનારા 2 દિવસની અંદર અમરીશ દેર ભાજપમાં જોડાઈ શકે છે. હવે અમરીશ દેરની રાજકીય સફર પર નજર કરીએ તો તે 6 વખત રાજુલા નગરપાલિકાના અધ્યક્ષ રહ્યા છે. વર્ષ 2000માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી કોર્પોરેટરના રૂપમાં ચૂંટણી લડ્યા, બહુજન સમાજ પાર્ટીમાં સામેલ થયા. 2003 અને 2007માં નગરપાલિકાના અધ્યક્ષ બન્યા. આ વચ્ચે થોડો સમય માટે ભાજપ સાથે પણ હતા, પણ વર્ષ 2007માં કોંગ્રેસમાં સામેલ થયા. રાજુલા નાગરિક સહકારી નામની એક સ્થાનિક સહકારી બેંકનું સંચાલન કર્યું. રાજુલા કૃષિ ઉપજ બજાર સમિતિના સંચાલકના રૂપમાં પણ તેમણે કાર્ય કર્યું છે. અમરીશ દેર એક ક્રાંતિકારી નેતાની છબી ધરાવે છે. વર્ષ 2017માં તેમણે પ્રથમ જીત નોંધાવી હતી. અમરીશ દેરે ભાજપના હીરા સોલંકીને 12,000થી વધુ મતે હરાવીને પોતાની જીત નોંધાવી હતી. વર્ષ 2017માં તેમણે વિધાનસભાની ચૂંટણી જીતી, જે રાજુલા બેઠક 1997થી ભાજપનો ગઢ રહ્યો હતો. અમરીશ દેરની જીતથી જિલ્લાની 5 વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસે પોતાની જીત સુનિશ્ચિત કરી. રાજુલા બેઠક પર આહિર વોટ વધારે નથી, કોળી સમાજનું બેઠક પર સૌથી વધુ પ્રભુત્વ છે. સ્થાનિક પ્રશ્નોને આક્રમક રીતે અમરીશ દેર ઉઠાવવા માટે જાણીતા છે. વર્ષ 2022ની ચૂંટણીમાં અમરીશ દેરની હાર થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે, પણ થોડા મહિનાઓ પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે અમરીશ દેરને ભાજપમાં લાવવાનો દાવો ખુલ્લા મંચ પરથી કર્યો હતો. જેના માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખેલો હતો, પણ બસ ચૂકી ગયા વર્ષે અમરીશભાઈ દેર, શ્રી રઘુભાઈ હુંબલ મારો મિત્ર છે, હું એને લાવવાનો જ છું હાથ પકડીને. જો જો અમરીશ કેટલા લોકો તારી પાસે છે સાંભળ્યું આપે. સીઆર પાટીલ તો અમરીશ દેરને ભાજપમાં લાવવા માટે ઘણા મહિનાઓથી તૈયાર છે, ત્યારે હવે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે લોકસભાની ચૂંટણી પહેલા જ અમરેલીના રાજકારણમાં ઉથલ પાથલ ચોક્કસ આવશે. આવનારા થોડા દિવસોમાં જ રાજકારણના આ રાસ પરથી પણ પડદો ઉંચકાઈ જશે કે અમરીશ દેર ભાજપમાં જોડાશે કે કેમ. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.